सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। પતિની લાંબી ઉંમરની કામના કરવા મહિલાઓએ જોખમમાં મૂક્યા પોતાના જીવ। વડ સાવિત્રીના વ્રત દરમિયાન ડીસાના ત્રણ હનુમાન મંદિરમાં સરકારની ગાઈડલાઈનનો જોવા મળ્યો સરેઆમ ભંગ। પાલનપુર આબુ રોડ હાઈવે પર વરસાદના લીધે પડેલા ખાડાઓ સર્જી શકે છે ભયાનક અકસ્માત। હાઈવે પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશોએ પાલનપુર પાલિકા પહોંચી થાળી વગાડી દર્શાવ્યો વિરોધ। મફતપુરા વિસ્તારમાં ભરાઈ જતા પાણીની અનેક રજૂઆત બાદ પણ પ્રશ્નનું આવ્યું નથી નિરાકરણ। અને ધાનેરા તાલુકાના જાડીની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા આપી શકે છે ગંભીર હોનારતને અંજામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના વાયરસની ત્રીજી લહેર દેશ ઉપર દસ્તક દઈ રહી છે તેવામાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વડ સાવિત્રી વ્રતની પૂજા દરમિયાન સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતી નજરે પડી છે। આજે ત્રણ હનુમાન મંદિર ખાતે કોરોના કાળ દરમિયાન પણ મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા માટે પહોંચી હતી। આજે પતિની લાંબી આવરદાને કામના કરવા માટે એકત્રિત થયેલી મહિલાઓએ તેમના જીવ જોખમમાં મૂક્યા હતા। ડીસામાં આજે ત્રણ હનુમાન મંદિર ખાતે 300થી વધુ મહિલાઓ એકત્રિત થઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાકડા ઉડાડતા નજરે પડ્યા હતા। છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગર ટોળેટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહિલાઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ત્રણ હનુમાન મંદિરના છે જ્યાં 300થી વધુ મહિલાઓનું ટોળું વ્રતની ઉજવણી કરી રહ્યું છે। એક પણ મહિલાના ચહેરા પર નથી તો માસ્ક કે નથી સોશિયલ ડિસ્ટન્સ અને ગીચોગીચ ટોળું થઈ આ મહિલાઓ વ્રતની ઉજવણી કરી રહી છે। વડ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે થાય છે અને વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્યની રક્ષા કરવા માટે પતિના રક્ષણ કરવા માટે પતિનું સૌભાગ્યનું રક્ષા કરવા માટે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। વડનું પૂજન કરવામાં આવે છે, સાવિત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે ને પૂજા આરતી કરે છે અને કથા સાંભળે છે। આ કોરોના મહામારીમાં બધા જે પૂજા કરે દરેકને માસ્ક બીજું પહેરવાનું કીધેલું છે પણ હવે શું છે કે દરેક બધા અને આમાં શું છે 200-250 બૈરા 50-25 જે બૈરાઓ છે અહીંયા 10-15 બૈરાઓ છે પૂજા કરે છે 10-15-20-25 બૈરાઓ બધા પ્રદક્ષિણા કરતા હોય છે પણ દરેકને માસ્ક બીજું પહેરવાનું પણ એ પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે બધા એમને માસ્ક બીજા પહેર્યા નથી હવે એમને કીધેલું છે પણ સ્વૈચ્છિક રીતે। પતિની લાંબી ઉંમર માટે કામના કરવી સારી વાત છે પરંતુ કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને પૂજા કરવી કેટલી જરૂરી છે તજજ્ઞો જણાવી રહ્યા છે કે 4-6 સપ્તાહમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકવાની શક્યતા છે અને તેવામાં આ મહિલાઓ જે રીતે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહી છે તે ખૂબ જ શરમજનક વાત છે। એવું ના બને કે પતિની ઉંમર વધારવાના ચક્કરમાં આ મહિલાઓ સંક્રમિત થઈને પોતાનો જીવ જોખમમાં મૂકી દે। ડીસામાં આજે પતિની લાંબી ઉંમર માટે મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી વિધિ વિધાન મુજબ વડની પૂજા અર્ચના કરી હતી। હિન્દુ ધર્મમાં પતિની લાંબી આવરદા માટે પત્નીઓ દ્વારા અનેક વ્રતો કરવામાં આવે છે।
આ વ્રતોમાં વડ સાવિત્રીના વ્રતનો પણ સમાવેશ થાય છે। વડ સાવિત્રી વ્રતની કથા સત્યવાન સાથે જોડાયેલી છે। જ્યારે સત્યવાનના પ્રાણ યમરાજા પાસેથી સાવિત્રીએ પરત લાવીને પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવ્યો હતો, ત્યારથી પરિણીત મહિલાઓ તેમના પતિની લાંબી આવરદા માટે વડ સાવિત્રીના વ્રતની પૂજા કરે છે। જેઠ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ વ્રતના દિવસે મહિલાઓ સોળે શણગાર રચીને વડની પૂજા કરવા જાય છે। અને ડીસામાં પણ આજે શહેરની 250 વર્ષ પ્રાચીન SCW હાઈસ્કૂલમાં મહિલાઓ વડની પૂજા કરતી નજરે પડી હતી। સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સાથે મહિલાઓએ વડદાદાની પૂજા કરી તેમની પતિની લાંબી આવરદા માટે કામના કરી હતી। આજે જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રી માતાનો વ્રતનો દિવસ છે। આ દિવસે બહેનો પૂર્ણ શ્રદ્ધાથી વડની પૂજા કરે છે। વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ હોય છે, મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને ટોચ ઉપર ભગવાન શંકરનો વાસ હોય છે। સાવિત્રીએ આ દિવસે 5 વચનોને યમરાજને બાંધી અને પોતાના પતિને યમરાજ સત્યવાનને મૃત્યુના મુખમાંથી છોડાવ્યો હતો। એટલે આજે બહેનો વડ સાવિત્રીનું વ્રત કરે છે। 3 દિવસ સુધી આ વ્રત કરાય છે, આવું અને ઉપવાસ કરે છે, પૂજા અર્ચના કરે છે, વડની પૂજા કરે છે, સાવિત્રી માતાએ ની પૂજા કરે છે। આ વ્રત કરવાથી બહેનોની પતિની આવરદા વધે છે અને ઘરમાં સુખ શાંતિ જાય છે, સંતાન સુખ મળે છે। બોલો શ્રી સાવિત્રી માતા કી જય। વડ સાવિત્રીના વ્રતનો જેટલો મહિમા શહેરી વિસ્તારમાં જોવા મળે છે, તેટલો જ મહિમા ગ્રામીણ વિસ્તારોમાં પણ અકબંધ છે। આજે જેઠ પૂર્ણિમા પ્રસંગે ડીસા તાલુકાના ગામડાઓમાં પણ વડ સાવિત્રી વ્રતને લઈ મહિલાઓ વિધિ વિધાન મુજબ પ્રાચીન પદ્ધતિથી વડની પૂજા કરતી નજરે પડી હતી। ડીસા તાલુકાના ભોયણ ગામની વાત કરવામાં આવે તો આજે ગામના ગોદરે આવેલા વિશાળ વડના વૃક્ષ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા કરવા માટે એકત્રિત થઈ હતી। 16 શણગારે સજીને પોતાના સુહાગની લાંબી અવરદાની કામના કરવા માટે ભોયણ ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓએ વડ સાવિત્રીનું વ્રત રાખ્યું હતું। આજે જ્યારે આ મહિલાઓ વડદાદાની પૂજા કરી રહી હતી ત્યારે ભોયણ ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું। વિરાટ રાજ્યમાં હાલમાં થઈ રહેલા વિકાસને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાની થાય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા માર્કેટયાર્ડ ખાતે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021 અંતર્ગત ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપવાની ખાતરી આપવામાં આવી હતી। જોકે જે બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યું છે તે બિયારણમાંથી માટી નીકળી રહી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે, જેને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો હતો। જોકે અગાઉ લોકસભાના સાંસદ પ્રબોધભાઈ પટેલે રાજ્યના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે ખાતર બિયારણ આપવાની જાહેરાત કરી હતી અને ખેડૂતોને આપવામાં આવી રહેલા બિયારણમાંથી માટી નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાલુ સરકારને અરજ એમ કરીએ, ખેડૂત વર્ગે ગરીબ વર્ગે આ ખાતર વાપરી ચૂકેલા હૈ, પણ આ ખાતર કોઈ વિકાસ થતો નહીં, એટલે ઓને વિશ્વાસ રહે તમે ખેડૂત હાથ નીચા પડી જઈએ, એટલે મહેરબાની કરી અને સરદાર DAP ની ઠેલી હાલવા મહેરબાની। આ ખાતરમાં શું પ્રોબ્લેમ હે? આ ખાતરમાં શું છે? માટી હે એકદમ, આ હે ને વાપરી ચૂકેલા હૈ અમે, બરાબર હે? તો મહેરબાની કરી સાલુ સરકારને વિનંતી કરીએ તે અમો ગમે તે સરદાર DAP ની ઠેલી હાલવા વિનંતી। અમારે એમ કહે કે આ સરકારને જે કિસાન સુવિધા કેન્દ્ર લખ્યું છે તો જ્યારથી આવે ને ત્યારથી આ માટી જ વાળું ખાતર કિસાન માટે જ આપે છે, બીજા કોઈ વર્ગ માટે નથી। આ કિસાનો માટે જ આ ખાતર જે ગાડી આવે છે ડાયરેક્ટ અંદરથી ભરીને લઈ જાય છે, બરાબર? આ ખાતર માટે આ ડાયરેક્ટ આજે માટી ભરી આપે છે, આ જોઈ લો, આ સરકારને બતાવીએ અમે। અમારી એ જ સમસ્યા છે કે આ આદિવાસીઓને છેતરપિંડીનો જ અમન લાગે છે કે આ માટી વાળું ખાતર એકદમ માટી અને અંદરથી નાના નાના પથરા નીકળે છે, તો એવું ખાતર અમને આદિવાસીઓ કેમ છેતરપિંડી કરવાનો ધંધો કર્યો છે આ સરકારે? આ મોટા મોટો પ્રશ્ન છે અમારા દોતા તાલુકાના આખા બધા ખેડૂતોનો પ્રશ્ન છે। ટોટલ 500,000 ખેડૂતો છીએ અત્યારે અમે અહીંયા બેઠા છીએ, ને આ જો કોઈ નિકાલ ના આવે તો અમે બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીના પગલે કેટલાક ધાર્મિક સ્થળો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને જિલ્લા સહિત અનેક વિસ્તારોના નાના મોટા મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા। જ્યારે કોરોનાની રફતાર હળવી પડતા ફરીથી જિલ્લાના દેવસ્થાનો ચાલુ કરવામાં આવ્યા છે, તેમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઈનને લઈ અનેક સુવિધાઓ કરવામાં આવી છે। ત્યારે અંબાજી મંદિરને પુનઃ ચાલુ કરવામાં આવતા આજે અંબાજીમાં પૂનમના દિવસે હજારોની સંખ્યામાં માય ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા,
જે દરમિયાન માં અંબાની મંગલા આરતી માટે માઈ ભક્તોમાં ભારે ભીડ જોવા મળી હતી. યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી હતી અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ સમયકાળ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસરો પડી છે. બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે ત્યારે બાળકોના અભ્યાસલક્ષી પુસ્તકોનો ભાવ પણ ખૂબ જ વધી ગયો છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ખરીદ કરી શકે તેમ નથી. તેથી આવા બાળકો સરળતાથી સસ્તી કિંમતમાં પુસ્તકો ખરીદી કરી શકે તે માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે, જેમાં આજે થરાદ ખાતે નવજીવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે અડધી કિંમતમાં 5,000 જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ચોપડાઓનું વિતરણ થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોપડાઓની ખરીદી કરી હતી. જોકે ચોપડા વિતરણ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલમપુર આબુ રોડ હાઈવે ઉપર વરસાદના લીધે પડેલા ખાડાઓ સર્જી શકે છે ભયાનક અકસ્માત. હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન. પાલમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશોએ પાલમપુર પાલિકા પહોંચી થાળી વગાડી દર્શાવ્યો વિરોધ. મફતપુરા વિસ્તારમાં ભરાઈ જતા પાણીની અનેક રજૂઆત બાદ પણ પ્રશ્નનું આવ્યું નથી નિરાકરણ. અને ધાનેરા તાલુકાના જાડીની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાપ આપી શકે છે ગંભીર હોનારતને અંજામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર, ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે
અનુરૂપ જગ્યા, બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા, શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુરમાં બે દિવસથી વધારે વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા, ત્યારે પાલનપુરથી રાજસ્થાન જતા નેશનલ હાઈવે ઉપર વરસાદથી રોડ તૂટી ગયો છે. પાલનપુર નેશનલ હાઈવે પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે, ત્યારે હાલમાં પાલનપુરથી રાજસ્થાન જતા અને આવતા વાહન વ્યવહારને મુશ્કેલીઓ પડી રહી છે. બીજી તરફ રાજસ્થાનને જોડતા આ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા નાના વાહનોને રિટર્ન જવું પડ્યું હતું અને મોટા વાહનો પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. હાઈવે પર પડેલા ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. હજારો વાહન આ હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ તૂટેલા રોડ વચ્ચે પડેલા ખાડાને રિપેર કરવામાં આવે તેવી માંગ છે. દારૂની કડક અમલવારીના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈ ધજિયા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને રોજે રોજ દારૂ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ વાવ પોલીસ સ્ટેશનની હદમાં જ્યારે વાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જાણવા મળેલી બાતમીના આધારે પોલીસે કોતરવાડા કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને થરાદ તરફથી આવી રહેલી S11 સ્કોર્પિયો ગાડીને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાડી ઊભી ન રાખતા પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. તે દરમિયાન ગાડીમાં સવાર ગણેશપુરાના અજયસિંહભાઈ પરખાભાઈ પટેલ અને તેની સાથે એક અન્ય ઇસમ થરાદ નજીકના બિયોક ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં ગાડી ઊભી રાખી બાવળની જાડીમાંથી ભાગી ગયા હતા, જેમાં સ્કોર્પિયો ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2937 જેટલી બોટલો મળી આવી હતી. જો કે તેની અંદાજિત કિંમત 3,420 રૂપિયા છે અને તેની સાથે 12,00,000 રૂપિયાની સ્કોર્પિયો ગાડી સાથે મળીને કુલ 15,420 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક તેમજ અન્ય ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને નાથવા જિલ્લા પોલીસ સક્રિય બની છે, ત્યારે જિલ્લાના અંતરિયાળ તેમજ સરહદી વિસ્તારોમાંથી દારૂ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં આજે થરાદ પોલીસને બાતમી મળી હતી કે સિદ્ધોત્રાથી લાખની તરફ દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી જનાર છે. તેથી થરાદ પોલીસે હકીકતના આધારે દેતાલ તરબારી ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી હતી. જોકે પોલીસની ગાડીને જોતા સ્વિફ્ટ ગાડી ચાલકે પોતાનો રસ્તો બદલી લાલપુર ગામ તરફ બગાડતા ડોડિયા લાલપુર રોડ ઉપર ગાડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગાડી ચાલક સંજયકુમાર તેમજ જયરામ ચોખારામ બિશ્નોઈ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું અને ગાડીની તલાશી લેતા ગાડીમાંથી પાસ પરમિટ વગરની દારૂની કાચની બોટલો તથા બિયરની ટ્રેન મળી કુલ 1,252 જેટલી બોટલો મળી આવી હતી અને આ દારૂની અંદાજિત કિંમત 1,11,600 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કે દારૂની હેરાફેરી કરી રહેલી ગાડીની કિંમત 2,00,000 તેમજ રોકડ રકમ 6,400 રૂપિયા સહિત કુલ 3,18,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આ સાથે દારૂ ભરાવનાર સુરેશકુમાર વિષ્ણોએ તથા દારૂ મંગાવનાર ભરતસિંહની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. થરાદ તાલુકામાં આરોગ્ય વિભાગને લઈ ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે, જેમાં થરાદની PSC કેન્દ્રમાં સરકારી નોકરી ચાલુ હોવા છતાં આ ડોક્ટર પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચાલુ કરી મસમોટી આવક મેળવી રહ્યા છે, ત્યારે થરાદના PSC કેન્દ્રમાં જુબેર મેમણ નામનો ઇસમ
ડોક્ટર તરીકેની ફરજ નિભાવી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી છે. જુબેર મેમણ નામનો આ તબીબ સરકારી નોકરી કરીને સરકારી પગાર લઈ લેતો હોવા છતાં નિયમ વિરુદ્ધ ખાનગી ક્લિનિક ચલાવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાલનપુર નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેને ચાર્જ લીધા બાદ આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને વિધિવત રીતે કારભાર સંભાળ્યો હતો. તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં ચેરમેનોએ પોતાના પદની જવાબદારીનો વિધિવત ચાર્જ લઈ રહ્યા છે. પાલિકાની મહત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે મહેશભાઈ ઠક્કરની પસંદગી થયા બાદ આજે શુભ મુહૂર્તે નગરપાલિકા ખાતે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદનો કારભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકોએ હાજર રહી ચેરમેન મહેશભાઈ ઠક્કરને પાઘડી, ફૂલહાર તેમજ સ્મૃતિચિહ્ન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ અગાઉ પણ મહેશભાઈ ઠક્કર પાલિકાના ભાજપના નગરસેવક તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે, તેમજ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ, સેનિટેશન, ફૂડ, સ્ટ્રીટ લાઇટ અને ગુમસ્તા સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. ત્યારે ફરી 2021માં પાલિકાની ચૂંટણીમાં પાલનપુર શહેરના વોર્ડ નંબર 6માં પેનલ સાથે ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ભાજપે બીજી વખત મહેશભાઈ ઠક્કરને પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પદે પસંદગીનો કળશ ઢોળ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન મહેશભાઈ ઠક્કરે પાલનપુર શહેરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને પ્રજાના હિત માટે કામ કરવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટી એટલે અમારી પાર્ટીએ અમને પાલનપુર નગરપાલિકામાં આજે ત્રીજી વાર ટિકિટ આપી અને આટલી મોટી સારી જવાબદારી આપી તો મારી પાર્ટીના તમામ આગેવાનો, મારા પાર્ટીના તમામ સંગઠનના આગેવાનો, વડીલો અને બધાનો હું પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્લસ 2000ની સાલમાં હું કોર્પોરેટર હતો અને 2002ના અંદર પણ હું ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન હતો. બહુ સારી રીતે કમિટી ચલાવી હતી અને આજે પણ મને ભારતીય જનતા પાર્ટીએ એટલે અમારા ઉપર ખૂબ સંપૂર્ણ વિશ્વાસ રાખી અને આવી સારી મોટી કમિટી આલી છે તો હું બહુ સારી રીતે ચલાવીશ અને લોકોના કામ પણ કરીશ, કોઈને તકલીફ નહીં પડે. હું પોતે નગરપાલિકામાં સોજે 4-6 હાજરી આપીશ પોતે અને હરેકના કામ હશે એ હું જોડે રહીને પતાવી આપીશ, કોઈને તકલીફ નહીં પડે. અને આટલી મોટી પાર્ટીએ જવાબદારી આપી એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. પાલનપુર શહેરના વોર્ડ નંબર 4ના મફતપુરા વિસ્તારમાં વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અંત આવતો નથી. ત્યારે પાલિકાથી લઈ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર સ્થાનિક રહીશો આજે પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ બહેરા તંત્રને જગાડવા થાળી વગાડી વિરોધ કર્યો હતો. પાલનપુર શહેરના વોર્ડ નંબર 4ના મફતપુરા વિસ્તારના રહીશો છેલ્લા 30-35 વર્ષથી વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર ચોમાસે મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. લોકોના ઝૂંપડા સહિત ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વકરી પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. છતાં વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું છે, જેથી દર વર્ષે ચોમાસામાં ગરીબ અને શ્રમિક વર્ગના લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. મફતપુરા વિસ્તાર વોર્ડ નંબર 4ની અંદર છેલ્લા 35-40 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. હું મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ સુધી રજૂઆત કરી ચૂક્યો છું. આખરે કંટાળીને આજે અમે થાળી ચમચીનો કાર્યક્રમ આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મફતપુરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 4ની એટલી સમસ્યા છે કે દર વર્ષે વરસાદી પાણીમાં 200-300 ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઉપરાંત અહીંયા ભૂગર્ભ ગટરની કામગીરી પણ નથી થતી. બીજી વસ્તુ કે અનેક વખત રજૂઆત કરવા છતું સત્યમ કન્સ્ટ્રક્શનને 10,41,281 રૂપિયામાં કામ મંજૂર થઈ ગયા, છતાં આ કામ કોન્ટ્રાક્ટર પૂરું કરતું નથી. અનેક વખત કોર્પોરેટરોને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિવારણ આવતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરના કોટ વિસ્તારની અંદર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 મોસ્ટ ઓફલી મોટા પાયે લઘુમતી લોકો વસવાટ કરે છે. ખરેખર ખૂબ જ નિરાશાજનક બાબત છે કે ખોબલે ખોબલે કોર્પોરેટરને વોટ આપ્યા,
અહીંયા સ્થાનિક ધારાસભ્ય બી કોંગ્રેસના છે, ખોબલે ખોબલે ધારાસભ્યને લઘુમતીઓનો વોટ આપ્યા, છતાં લઘુમતીના વિસ્તારોની અંદર સમસ્યા બાબતે શું આ લોકો કેમ મૌન સેવી રહ્યા છે? આ ઉપરાંત ભૂગર્ભ ગટરનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલતું હોય લોકોની ગટરો ઉભરાઈ રહી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ અંગે સ્થાનિક રહીશોએ પાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ લોકોની આ ફરિયાદો બહેરા કાને અથડાઈને પરત ફરી છે ત્યારે નગરોળ તંત્રને જગાડવા માટે સ્થાનિક રહીશોએ થાળી વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. ભોગર ગટર પાણી નિકાલ કરો, અમારા નાના છોકરા રાતના વરસાદ બે વાગે વરસાદ આવે, ચાર વાગ્યા આવે, પાંચ વાગ્યા, અમને તકલીફ થાય છે. નાના છોકરા ઘરમાં પાણી ઘૂસી જાય છે અમારે, અમારી એ જ તકલીફ સમસ્યા છે કે પાણી નિકાલ કરો. ભોગર ગટરને પાણી એની તકલીફ છે ખાસ અમારે, તો અમારી સમસ્યા છે કે પાણી નિકાલનું કામ કરાવ ચાલુ કરાવો. ક્યાં ચેમ્બર ઉભરે છે, ઘરમાં ગંદકી થાય છે, કચરો અમારા ઘરમાં પેસી જાય છે. નાના છોકરા તમે ક્યાં જઈએ રાતના, તો પાણી ભરાઈ જશે ઘરોમાં અમારે, તો અમારી તકલીફ ખાસ છે, અમારી સમસ્યા છે કે પાણી નિકાલ કરો. વોર્ડ નંબર 4 અને 5માં લઘુમતી સમુદાયની બહુમતી છે, ત્યારે લઘુમતીઓના કોબલે કોબલે વોટ મેળવનાર ધારાસભ્ય અને નગરપાલિકાના સભ્યોના પેધી મૌન સાથે પણ લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. 4 ઇંચ જ વરસાદ આવ્યો ને, પણ હાલ અમારા ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. અને સાહેબ કેટલી વખત જેટલા હમણાં હાલ ચૂંટાઈને આવ્યા એમને અમને ફરિયાદ કરી, ગાડી આવે પણ કામ નહીં બતાવતા. વહીથી તો ગાડી નીકળી જાય કે હા ભાઈ ગાડી આવી છે ને હવે કોમ મફતપુરામ જાવ, પણ જરાય એમ હાથ નહીં હલાવતા. આવે એટલે બેસી રહે ને ખાલી દોનગી ચડાવી દે કે હાથ થઈ ગયું કોમ, પણ અમારે કશું, અમે તમે અમારે મફતપુરા વિસ્તારની હાલત જઈને જોજો, કશું નહીં. હા કરું છું, ગરમ થઈ જાય, ઉલટા એક ચૂંટાઈને આવ્યા એમને અમે કશું વાત કરો ને તો અમારા પર ગરમ થઈ જાય. હવે અમારે કેને પકડવાનું? આશાબેન હતા તો અમારે સારું કામ કરી હાલતા હતા, પણ આશાબેન હવે અમારા વોર્ડમાં છે ને એટલે અમે કેને પકડવાનું જ કે હમણાં પરમદાડે ગાડી આવી હતી અમારે 3 વાગે, 3 વાગ્યાની ગાડી આવી એટલે હોજે 6 વાગ્યા સુધી ખાલી ઓમ ગાડી સોમાં રાખી કે આ ગાડી આવી છે. અમારે પાણીની ગટર. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના જાડીની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા આપી શકે છે ગંભીર હોનારતને અંજામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ, તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ
તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સતત 2 વર્ષથી કોરોના વાયરસના લીધે બાળકોનું શિક્ષણ કાર્ય બંધ છે. વિરા સરકારનું શિક્ષણ વિભાગ સત્વરે શાળા શરૂ કરવા માટેના આયોજનમાં જોતરાઈ ગયું છે. શાળા શરૂ થાય અને બાળકોને પ્રાથમિક લેવલનું શિક્ષણ યાદ કરાવી ફરીવાર શાળાએ આવતા કરવા માટે શિક્ષકોને ભારે મથામણ કરવી પડે તેમ છે. શાળા શરૂ થાય અને બાળકોને પ્રાથમિક લેવલનું શિક્ષણ યાદ કરાવી ફરીવાર શાળાએ આવતા કરવા માટે શિક્ષકોને ભારે મથામણ કરવી પડે તેમ છે. તો આ તરફ ધાનેરા તાલુકાના ઝાડી ગામમાં શાળાનું શિક્ષણ શરૂ થાય છતાં બાળકો અભ્યાસ કરી શકે તેમ નથી. કારણ કે આ પ્રાથમિક શાળા 2 ભાગમાં વહેંચાયેલી છે અને બંને શાળામાં 750 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જોકે વર્ષો જૂની શાળાના ઓરડા ખંડર હાલતમાં છે અને ઓરડામાં મોટી જાનહાનિ થઈ શકે તેવી શક્યતા છે. શાળાના ઓરડાના પતરા તૂટી ગયા છે, દિવાલો પર મોટી મોટી તિરાડો આવી ગઈ છે, ભોય તળિયાને કીડી અને મકોડાએ પોતાના નામે કરી નાખ્યું છે. આખરે શાળા શરૂ થાય તો બાળકોને ક્યાં બેસાડવા અને સતત 2 વર્ષના શિક્ષણ કાર્યની ખોટ પૂરી કરી શકાય. આ મામલે ગ્રામજનો ચિંતામાં છે. પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ માટે આવતા હોય છે. ઝાડી ગામની બંને શાળાના ઓરડાની હાલત જોતા ઝાડી ગામના વાલીઓ બાળકોને મોતના મુખમાં મૂકવા તૈયાર થાય તેમ નથી. શિક્ષણ વિભાગ સત્વરે ઝાડી ગામના જર્જરિત ઓરડા બાબતે યોગ્ય નિર્ણય લઈ બાળકોના શિક્ષણ બાબતે ચિંતા કરે તેવી માંગ ઉઠી છે. જાડી શાળાની અંદર ગયા માર્ચ મહિનાથી હાલ સુધી તમામ શાળાઓ બંધ છે ગુજરાતની કોરોનાના કારણે. એટલે છેલ્લા 1.5 વર્ષથી બાળકોનું શિક્ષણ બિલકુલ નિષ્ફળ રહ્યું હોય એમ કહીએ તો બી ખોટું નથી. પણ હું જાડી પ્રાથમિક શાળાની વાત કરું તો જાડી પ્રાથમિક શાળા 2 ભાગમાં વહેંચાયેલી છે, ભાગ 1 અને ભાગ 2માં. પણ બંને શાળાઓના ઓરડા એટલા બધા જર્જરિત છે કે અંદર બાળકો બેસીને અભ્યાસ કરી શકે તેવી કોઈ પોઝિશન નથી. છતાં સરકારશ્રીને વારંવાર 3-4 વખત રજૂઆત કરવા છતાં કોઈ આના વિશે કંઈ વિચાર્યું નથી. તો અધિકારીઓ અને સરકારશ્રી આ બાબતે કંઈક પગલાં લઈ અને બાળકો જે શિક્ષણથી વંચિત રહી ગયા છે તેમના માટે કંઈક ઘટતું કરે, જેથી કરીને માનનીય નરેન્દ્રભાઈ મોદીનું પ્રાથમિક શિક્ષણ અધર લાવો પણ એ વિચારને આગળ ધપાવી અને આપણે સૌ બધા મળીને બાળકોના ભવિષ્ય વિશે કંઈક વિચારીએ અને ચિંતા કરીએ. એ જ બંને શાળાઓને કેટલા ઓરડા આવેલા છે? બંને શાળા, આ જાડી પ્રાથમિક શાળા 1ની અંદર લગભગ 15 ઓરડાઓ છે, એમાંથી 8 તો બિલકુલ જર્જરિત છે કે જેમાં તિરાડો પડેલી છે, નીચે ગરોળીઓ અને મકોડા કીડીના દર છે. અને જાડી પ્રાથમિક શાળા 2ની અંદર પણ જર્જરિત છે. એ બંને સ્કૂલો ફરીથી રિપેરિંગ થાય એના માટે સરકારમાં રજૂઆતો વારંવાર કરી છતાં હજી સુધી કશું નિર્ણય થયો નથી. તો આપના માધ્યમથી સરકારશ્રીને ફરીથી અમે કહેવા માગીએ છીએ કે આ બંને સ્કૂલોના ઓરડા તાત્કાલિક નવા આપી અને બાળકોના શિક્ષણ વિશે કંઈક ચિંતા કરે. ધાનેરા તાલુકાની ઝાડી ગામની બંને શાળાના ઓરડા બેસવા લાયક નથી તે અંગેની લેખિત રજૂઆત ધાનેરા તાલુકા પંચાયતે કરી છે, તેમજ નવા ઓરડા માટે ઝાડી ગામના આચાર્ય દ્વારા પણ રજૂઆતો કરાઈ છે. પરંતુ બાળકોના ભવિષ્યની ચિંતા ન હોય તેમ શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં છે. 2 વર્ષથી શાળાનું શિક્ષણ કાર્ય બંધ હતું તે સમયકાળ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓના જર્જરિત મકાનોનું બાંધકામ થઈ શકતું હતું, પરંતુ આવી જરૂરી રજૂઆતો કરે કોણ? જાડી એક પ્રાથમિક શાળામાં આપણે ધાનેરા તાલુકાની 8 રૂમ ડેમેજ છે, એમાં તાલુકામાંથી જર્જરિતનું પ્રમાણપત્ર મળી ગયેલું છે અને અહીંથી બીજા મહિનામાં આપણે જિલ્લા આપણે તાલુકામાંથી માર્ગ અને મકાન વિભાગમાં બીજા મહિનામાં 2021માં ત્યાંથી ડિસ્પેચ કંઈ ત્યાં મોકલાયેલું છે જિલ્લામાં, એટલા સુધીની કામગીરી થયેલી છે. સાહેબ, ડેમેજ ઓરડા છે એ વાતને કેટલો સમય વીત્યો એમ રજૂઆત કર્યા? આમાં તો 2019માં પ્રોસેસ ચાલુ કરી હતી મેં અને હમણાં શરૂઆતમાં જ બીજા મહિનામાં સુધી એ બધી આપણે તાલુકામાં બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. સાહેબ, જાડીમાં કુલ કેટલી શાળાઓ આવેલી છે, કેટલા બાળકો છે? 8 ધોરણ છે બરોબર અને કુલ 15 રૂમો છે, એમાંથી 8 ડેમેજ છે. અચ્છા, અને જાડી 2 શાળાની અંદર? સાહેબ, એમાં સર 5 પેલા ડેમેજ જેવા રૂમ છે કંઈ અને એ પણ એક બિલ્ડિંગ મોટું છે અને પાછળ 3-4 રૂમો છે. અચ્છા, બંને સ્કૂલમાં કેટલા બાળકો અભ્યાસ કરતા છે? સમથિંગ 375-375ની આજુબાજુ. અચ્છા, કદાચ શાળા શરૂ થાય તો સાહેબ બેસવાની વ્યવસ્થા કરી બાળકોને અત્યારે? આ જે છે એ જ છે.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પતિની લાંબી ઉંમરની કામના કરવા મહિલાઓએ જોખમમાં મૂક્યા પોતાના જીવ. વડ સાવિત્રીના વ્રત દરમિયાન ડીસાના ત્રણ હનુમાન મંદિરમાં સરકારની ગાઈડલાઈનનો જોવા મળ્યો સરેઆમ ભંગ. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર વરસાદના લીધે પડેલા ખાડાઓ સર્જી શકે છે ભયાનક અકસ્માત. હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશોએ પાલનપુર પાલિકા પહોંચી થાળી વગાડી દર્શાવ્યો વિરોધ. મફતપુરા વિસ્તારમાં ભરાઈ જતા પાણીની અનેક રજૂઆત બાદ પણ પ્રશ્નનું આવ્યું નથી નિરાકરણ. અને ધાનેરા તાલુકાના જાડીની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા આપી શકે છે ગંભીર હોનારતને અંજામ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.